કચ્છના સૌથી મોટા ડિમોલેશનમાં છસો કરતા વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે દેશ વિદેશમાં જાણીતા અને નામના ધરાવતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આજરોજ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કચ્છના સૌથી મોટા ડેમોલેશનમાં છસો કરતા વધુ દબાણો દૂર કરાયા હતા આ દબાણો દૂર થતાં અંદાજિત ચારસો કરોડની જમીન દબાણમુક્ત થઈ છે નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં અઢી કિલોમીટરમાં પથરાયેલા દબાણો દૂર થયા બાદ પાંચ હજારથી વધુ શ્રમિક પરિવાર બેઘર બન્યા છે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તેમજ એસઆરપીનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો દબાણકારોને વખતો વખત નોટિસો પાઠવાઈ હતી તેમ છતાં નોટિસોની અવગણના કરતાં આજે વહેલી પરોડે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા બુલડોઝર સહિતના સાધનો સાથે દબાણો દૂર કરવાની કામગીરી કરાતા ફફડાટ મચી ગયો હતો સમુદ્ર ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર અંદાજે બસો એકર જમીન ઉપર પોર્ટ પ્રશાસન દ્વારા છસો જેટલા ઝૂંપડા હટાવાયા હતા ચાર પાંચ દાયકાથી બસો એકર જમીનમાં આ દબાણ પથરાયેલું હતું દબાણ હટાવવાની કામગીરીમાં પોર્ટ પ્રશાસન ઉપરાંત સીઆઈએસએફના બસો કર્મચારીઓ અને સાડા પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ પચ્ચીસ જેટલા જેસીબી બાર જેટલા હેટાચી હાઇડ્રા મશીન કાટમાળ હટાવવા બસો જેટલી ટ્રકો અને ડમ્પરોની મદદ લેવાઈ હતી આ અંગે મળતી માહિતી મુજબ લગભગ પચાસ વર્ષથી પણ વધુ સમયથી માછીમારી કરતા લોકો કંડલામાં વસવાટ કરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ગુનાખોરી વધી હતી તંત્રના જણાવ્યા મુજબ પોર્ટ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા અને કોસ્ટલ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કામગીરી કરવામાં આવી હતી આમ તો વર્ષોથી દબાણ હટાવવા માટે નોટિસો બેઠકોનો દોર ચાલેલો હતો પરંતુ છેલ્લા છ આઠ મહિનાથી આ કામગીરી વધુ સખત બનાવવામાં આવી હતી જેમાં સ્થાનિકોની સ્વેચ્છાએ દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ હટાવવામાં ન આવતા ત્રણ દિવસ પહેલાં આખરી નોટિસ આપવામાં આવી હતી અને બુધવારે બાળકો વૃદ્ધો અને મહિલાઓ સલામત સ્થળે ખસી જાઓ તેવા અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યા હતા તેમ છતાં દબાણકારોએ દબાણ ન હટાવતા ગુરુવારે સવારે પાંચ વાગે બુલડોઝરનો મોટો કાફલો લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કાચા બાંધકામ અને ઝૂંપડીઓ મળી કુલ છસો કરતા વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારોમાં આ કામગીરી કરાઈ હતી બંને વિસ્તારોમાં મળી કુલ છસો કરતા વધુ દબાણ હટાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે આ અંગે ડીપીએ દ્વારા વિગતો આપતા જણાવવામાં આવ્યું છે કે અઢી કિલોમીટરના વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવી છે જેમાં લગભગ તમામ દબાણો ખાલી કરાવી નાખવામાં આવતા અંદાજીત ચારસો કરોડના કિંમતની જમીન દબાણ મુક્ત કરાવી નાખવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં મોટા પાયે દબાણ હોવાથી અહીં શું વિકાસકામ કરવું તે ખુદ એ જ નક્કી કર્યું ન હતું હવે આ વિસ્તાર દબાણ મુક્ત કરાયો છે ત્યારે આગામી સમયમાં અહીં વિકાસકામો કરાવશે તેવી ચર્ચાઓ સાંભળવા મળી છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અલગ અલગ ગેરકાયદેસર ગતિવિધિઓમાં જોડાયેલા લોકો પણ ઘણા બધા આમાં રહેતા હતા એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જે છે બંને વિસ્તારના દવાને દૂર કરવામાં આવ્યા છે